વાકાનેરના વિનાયગઢ ગામે જમીનના શેઢા બાબતે છ શખ્સોએ આધેડને માર માર્યો વાંકાનેર તાલુકાના વિનાયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણને તેમના શેરઢા પાડોશી ચમન રમેશભાઈ સાથે તકરાર ચાલતી હોઈ ગઈકાલે રાત્રિ વિનયગઢ ગામના બંધ દુકાન પાસે હતા ત્યારે આરોપીઓ એક સંપ કરી હુમલો કર્યો હતો વધુમાં આ મામલે ફરિયાદી ભરતભાઈ ચૌહાણે આરોપી સગ્રામ પાંચા રમેશ ચમન મેરામ ચમન દિનેશભાઈ સૌજી નરશી અને ચમન રમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તમામ આરોપીઓએ એક સંપ કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા બાબતે ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મોરબીના નવા ગામ નજીક રિક્ષાનો કાશ તૂટવા બાબતે ચાર શખ્સોએ રિક્ષા ચાલકને માર માર્યો મોરબીના નવા ગામ ગામે રિક્ષાનો કાશ તૂટવા બાબતે ચાર શખ્સોએ રિક્ષા ચાલકને અને તેના પરિવારને માર માર્યાની ઘટના સામે આવી છે આ મામલે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં મોરબીના નવા ગામ મેં રહેતા અશોકભાઈ નાથાભાઈ ઝંજવાડિયા આરોપી કરણ જયરામભાઇ સુરેલા આરિફ ચાર મહમદભાઈ સુમરા ઇમરાન જાર મામદભાઈ સુમરા અને મકસુદ મહેબૂબભાઈ ફકીર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું અમદાવાદથી રાજકોટ તરફ જતું હતું કન્ટેનર મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે અમદાવાદ તરફથી બંધ બોડીનું ટ્રક કન્ટેનર રાજકોટ તરફ જશે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે જેના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પાસે વોચ ગોઠવતા કન્ટેનર પસાર થતાં તેને રોકી તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ રૂપિયા છત્રીસ લાખ ચુમાલીસ હજાર ચારસોની કિંમતની બોટલ વીસ હજાર ત્રણસો સોળ અને રૂપિયા પાંચ લાખ ચાલીસ હજારની કિંમતના બિયરના ચોપનસો ટીન સાથે રાજસ્થાનની આરોપીઓ ટ્રક ડ્રાઈવર બેરારામ ભાખરારામ બિશ્નોઇ અને ગોપાલ રત્નારામ બિશ્નોઈને અટક કરી વધુ પૂછપરછ કરતા રાજસ્થાનના સુરેશ સુજાનારામ બિશ્નોઈનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કુલ રૂપિયા એકાવન લાખ એકાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રવાપર ગામના ઝાપા પાસે આરોપી હરેશ રણછોડભાઈ ફેફર આઈપીએલ ટી ટ્વેન્ટીમાં પીબીકેએસ અને આરઆર ટીમ વચ્ચે ચાલતી ટવેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ પર તેના સાગરીત આરોપી અલી સાથે ફોન પર વાતચીત કરી જુગાર રમતો હોવાથી પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂપિયા છસો તથા રૂપિયા છ હજારની કિંમતનો મોબાઈલ મળી કુલ છ હજાર છસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો તપાસમાં અલીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મોરબીના બેલા ગામની સીમમાં જુગાર રમતા બે જડપાયા મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બેલા ગામની સીમ લોર્ડ્સ હોટલ પાસે આરોપી સુલતાન હુસૈનભાઈ ઝિંગિયા અને અબ્દુલ હુસેનભાઇ જિંગિયા જાહેરમાં જુગાર રમતા મળી આવતા બંનેની અટક કરી તેની પાસેથી રોકડ રકમ રૂપિયા આઠસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેરના રાતી દેવડી રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયા વાંકાનેરના પ્લોટ ચોકમાં વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન રાતી દેવડી રોડ જસદણ સિરામિકની પાછળ આરોપી દેવશી ગુગળિયા રજની સરજુદાસ રામાવત પ્રભુ ભીમજીભાઈ મકવાણા અને રતિલાલ ગોવિંદભાઈ વોરા જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ રૂપિયા સત્તરસો ઇસીનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે વાંકાનેરના માટેલ ગામે જુગાર જુગારમતા બેઝડપાયા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન માટેલ ગામે શીતળધાર ખાતે આરોપી દિનેશ અર્જનભાઈ સાકરિયા અને રણછોડ જયસિંહભાઈ વિંજવાડિયા જાહેરમાં રમતા મળી આવતા તેની પાસેથી રોકડ રકમ અઢારસોનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે वाकानेर नमथेरवा राजगढ़ रोड पर कार इंग्लिश दारू जत्थो झड़पायो कार चालक फरार वांकानेर तालुका पुलिस टीम पेट्रोलिंग में होते दरमियान समेरवा राजगढ़ रोड पर कार नो ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો જેથી પોલીસે રેડી કારમાંથી તલાશી લેતા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ એકસો છપ્પન કિંમત રૂપિયા સડસઠ હજાર બસ્સો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને સેન્ટ્રો કાર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળીને કુલ બે લાખ સત્તર હજાર બસ્સોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ કાર રેઢી મૂકી નાસી જનાર ચાલક વિશાલ ગોર્ધન કોળી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસ પ્રભારી દીપક વૈદ્ય અધ્યક્ષસ્થાને લોકસભા ચૂંટણી તાલીમ કાર્યક્રમ યોજાયો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના મુજબ લીડરશીપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કાર્યક્રમ હેઠળ આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ લોકસભાના પ્રભારી દીપક વૈદ્યએ ઉપસ્થિત રહીને કાર્યકરો અને આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું आज की जो बैठक है मेरा पहला दौरा है मोरबी ज़िले में मैं 12 दिन 12-14 दिन से मैं कच्छ कच्छ जिले में था उधर एक एक विजिट मैं पूरे विधानसभा वाइसिस होके आया हूँ और अभी पहली बार मैं मोरबी जिले में आज बैठक करने आया हूँ यहाँ के सभी साथी कांग्रेसी कार्यकर्ताओं के साथ एक बैठक एक रूबरू पहचान के लिए एक दूसरे के लिए तो उसके लिए ये बैठक हुई है अभी जिला कांग्रेस कमेटी के सभी सदस्यगण जो माननीय है, सीनियर्स हैं और जो फ्रंटल ऑर्गेनाइजेशन के जो हमारे अध्यक्ष हैं इनके साथ अभी थोड़ा एक सूची तैयार करके आने वाले दिनों में मोरबी में इस लोकसभा के लिए हम कैसे काम कर सकते हैं और किन किन साथियों को कौन कौन सी जिम्मेदारी देंगे और जिसको सुचारु रूप से हम निश्चित रूप से अगली लोकसभा चुनाव को लिए जीत हासिल कर सकें इसके लिए पार्टी की हाईकमान माननीय के राजू जी और जी जगदीश ठाकुर जी और अपोजिशन लीडर अमित चावड़ा जी के नेतृत्व में हम लोग यहाँ पे जो के चुनाव है इसकी तैयारी कर रहे हैं